વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રમાંથી સ્વાધ્યાય 14.1ના દાખલા 5-9 શીખીશું આપણે. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાં મેં સ્વાધ્યાય 14.1ના દાખલા 1-4નો વિડીયો બનાવેલ છે. ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરીને વિડીયો તમે જોઈ શકશો. આ ઉપરાંત એની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે, તમે ત્યાંથી પણ એને જોઈ શકશો. દાખલો 5મો છે. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે અહીંયા આપણને આપ્યું છે. તો આપણે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનું મધ્યક શોધવાનું છે, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી તે આપણે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કેરીઓની સંખ્યા જે છે એને આપણે વર્ગ તરીકે લઈશું અને એને આ રીતે આપણે ઊભા લખી નાખીશું. ત્યારબાદ ખોખાઓની સંખ્યા જે છે એને આપણે આવૃત્તિ કહીશું, FI, એને પણ આપણે આ રીતે ઊભા લખી નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એનું મધ્યક શોધવો હોય તો અહીંયા તમે જુઓ કેરીઓની સંખ્યા જે છે એ વર્ગ તરીકે આપણને આપી છે, અને અહીંયા જે વર્ગ આપણને આપ્યા છે એ કન્ટિન્યુઅસ વર્ગ છે, સતત વર્ગ છે. એટલા માટે આપણે મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા જે આપણને આવૃત્તિ આપણને આપી છે FI, એનો આપણે સરવાળો કરી દઈએ. એટલે આપણે 15 વત્તા 110 વત્તા 135 વત્તા 115 વત્તા 25 કરીશું તો આપણને મળશે 400. એટલે અહીંયા ખોખાઓની કુલ સંખ્યા 400 છે, એટલે સિગ્મા FI બરાબર આપણને 400 મળશે. હવે આપણે ત્રીજું ખાનું પાડીશું મધ્ય કિંમતનું, જેને XI કહેવાય. એટલે અહીંયા જે આપણને વર્ગ આપણને આપ્યા છે એનો આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો શું કરીશું, મધ્ય કિંમત શોધવા માટે જે વર્ગ આપણને આપ્યા છે તો 50 વત્તા 52, એનો આપણે સરવાળો કરીશું તો 102 થાય, અને 102ને આપણે 2 વડે ભાગી નાખીશું તો આપણને 51 મળશે. એટલે પહેલો જે વર્ગ આપણને આપ્યો છે 50 થી 52, એની મધ્ય કિંમત 51 થશે. આમ પણ આપણે જોઈ શકીએ છીએ કે 50 અને 52ની વચ્ચે જે છે એ 51 આવે છે. હવે તેવી જ રીતે 53 વત્તા 55 કરીશું તો આપણને 108 મળશે, અને આપણે એને અડધા કરીશું તો આપણને 54 મળશે. આવી રીતે બાકીના વર્ગોની આપણે મધ્ય કિંમત જે છે આ રીતે શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એની બીજી એક પણ રીત છે. સૌપ્રથમ આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી કાઢવાની, ત્યારબાદ અહીંયા તમારે જોવાનું આ જે વર્ગ આપણને આપ્યા છે એ સતત વર્ગ છે, એની વર્ગ લંબાઈ 3 છે. અહીંયા તમે જુઓ 50 થી 52 3 થાય, 53 થી 55 એટલે 3 થશે. આમાં દરેક વર્ગની અધસીમાની અંદર 3-3નો વધારો થાય છે. એટલા માટે આપણે શું કરીશું, આજે મધ્ય કિંમત જે છે એમાં આપણે 3-3નો વધારો કરી દેવાનો. 51 ને 3 54 ને 3 57 ને 3 60 ને 3 63, આ રીતે આપણે મધ્ય કિંમત શોધી શકીએ. ત્યારબાદ આપણે ચોથું ખાનું પાડીશું. ત્યારબાદ આ જે મધ્ય કિંમત જે છે એમાં સૌથી મોટી આવૃત્તિ 135 છે, અને એની સામે જે મધ્ય કિંમત આપણને આપી છે એને આપણે ધારી લઈએ બરાબર એ તરીકે, એટલે 57 બરાબર એ આપણે અહીંયા ધારી લઈએ. આગળ ચોથું ખાનું આપણે પાડીશું, જેને કહીશું આપણે UI. UI બરાબર XI - A ભાગાકારમાં H. XI એટલે આ જે કિંમત જે છે 51 54 57 60 63, એને XI કહેવાય. માઇનસ એ, એ એટલે આપણે અહીંયા 57 ધાર્યા છે, અને H, H એટલે વર્ગ લંબાઈ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ વર્ગની વર્ગ લંબાઈ જે 3 છે. તો સૌથી પહેલાં XI - A શોધીશું આપણે, એટલે 51 - 57 કરીશું તો આપણને -6 મળશે, અને ભાગ્યા H, Hની કિંમત 3 છે એટલે 3 2 6, એટલે સૌથી પહેલો જે વર્ગ જે છે એની UI આપણને મળશે -2. તેવી જ રીતે 54 - 57 કરીશું તો આપણને -3 મળશે, એને આપણે વર્ગ લંબાઈ H 3 વડે ભાગી નાખીએ તો 3 1 3 એટલે -1 મળશે. આગળ 57 - A એટલે કે 57 જ છે એની કિંમત, 57 - 57 0 થાય એટલે આપણને 0 મળશે. તેવી જ રીતે આગળ આપણે શોધીશું તો આપણને 1 નીચે આપણને 2 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા UI શોધવાની બીજી પણ એક રીત છે, ટૂંકી રીત. સૌથી પહેલાં શું કરીશું આપણે, એ ધારી લઈશું અને આપણે એની સામે આપણે 0 મૂકી દેવાનો. આ જે A જે છે એની સામે આપણે 0 મૂકી દઈશું. ત્યારબાદ ઉપર -1 - -2 મૂકીશું, નીચે આપણે 1 અને 2 મૂકી દઈશું. તો આ રીતે પણ આપણે UI કિંમત શોધી શકીએ. ત્યારબાદ આગળ આપણે 5મું ખાનું પાડીશું, જેને કહીશું આપણે FI UI. એટલે આપણે FI અને UIનો આપણે કરવાનો છે ગુણાકાર. એટલે 15 - 2 કરીશું તો આપણને મળશે -30.
110 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 110, 135 ગુણ્યા 0 એટલે 0, 115 ગુણ્યા 1 એટલે 115, અને 25 ગુણ્યા 2 એટલે કે 50. ત્યારબાદ આપણે સિગ્મા FIUI શોધી કાઢીએ. તો સૌથી પહેલાં આજે માઇનસ જે છે એનો આપણે સરવાળો કરી દઈશું. તો માઇનસ 30 માઇનસ 110 આપણને મળશે માઇનસ 140. ત્યારબાદ આજે ધન સંખ્યાઓ જે છે 115 અને 50 એનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 165. માઇનસ 140 વત્તા 165 નિશાની અલગ અલગ છે તો બાદબાકી થશે એટલે આપણને મળશે 25. તો આ રીતે આપણને સિગ્મા FIUIની કિંમત મળશે 25. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIUI ભાગાકારમાં સિગ્મા FI ગુણાકારમાં એચ. અને આ સૂત્રની અંદર આપણે એની કિંમત 57, સિગ્મા FIUIની કિંમત 25, સિગ્મા FIની કિંમત 400 અને એચ એટલે કે વર્ગ લંબાઈ એની કિંમત 3 છે તો આપણે મૂકી દઈએ. ત્યારબાદ એનું આપણે આગળ સાદુરૂપ આપીશું. તો અહીંયા તમે જુઓ 57 વત્તા 25 400 છે તો આપણે 4×100 લખી શકીએ અને ગુણાકારમાં 3. આગળ એનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જુઓ અંશની અંદર 25 છે, છેદમાં 100 છે તો 25 ચોક 100 થશે અને 4 ચોક 16 થાય. અંશમાં 3 વધે, છેદમાં 16 વધશે એટલે 3/16. હવે આગળ આપણે 3/16 કરીશું તો આપણને મળશે 0.1875. અને 57 વત્તા 0.1875 કરીશું તો આપણને મળશે 57.1875. તો આ રીતે એને આપણે ટૂંકમાં પોઈન્ટ પછી બે સંખ્યા લખવી હોય આપણે તો 18 છે તેના બદલે આપણે 19 આપણે લખી શકીએ કારણ કે અહીંયા 7 છે એટલા માટે. તો આ રીતે આપણને એક્સ બાર જે મળશે 57.19 મળશે એટલે આપણે કહી શકીશું કે બંધ ખોખાની અંદર જે મુકેલ કેરીઓ જે છે એની સંખ્યાનું મધ્યક જે છે એ 57.19 છે. આગળ દાખલો 6 છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 50 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો આપણે કોષ્ટક ઉપરથી પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવા માટે સૌથી પહેલાં આ જે દૈનિક ખર્ચ જે છે રૂપિયામાં આપણને આપ્યો છે એને આપણે વર્ગ તરીકે લઈ લઈશું આ રીતે, અને પરિવારોની સંખ્યા જે આપણને આપી છે એને આપણે કહી દઈશું આવૃત્તિ કહી દઈશું. સૌથી પહેલાં આપણે આવૃત્તિનો સરવાળો કરી દઈએ એટલે સિગ્મા FI કહેવાય એટલે આનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 25. એટલે અહીંયા કુલ 25 પરિવાર છે. આગળ હવે આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ. તો મધ્ય કિંમત XI કહેવાય. 100 અને 150 પહેલો વર્ગ છે એની મધ્ય કિંમત શોધી હોય આપણે તો આગળ તમને સમજાવ્યા પ્રમાણે 100 વત્તા 150 કરીશું તો 250 મળશે આપણને અને એને બે વડે ભાગી કાઢીશું તો આપણને 125 મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ દરેક વર્ગની વર્ગલંબાઈ 50 છે. દરેક વર્ગની વર્ગલંબાઈ 50 છે એટલે આ જે વર્ગલંબાઈ આ જે મધ્ય કિંમત શોધી એમાં આપણે 50-50 ઉમેરતા જઈએ તો બાકીના વર્ગની આપણને મધ્ય કિંમત મળશે. એટલે 125માં ઉમેરીશું 50 તો આપણને મળશે 175, એમાં ઉમેરીએ 50 તો 225, એમાં ઉમેરીએ 50 275, અને એમાં આપણે ઉમેરીશું 50 તો આપણને મળશે 325. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળશે. ત્યારબાદ ચોથું ખાનું આપણે પાડીશું જેને કહીશું આપણે UI XI માઇનસ A ભાગાકારમાં H. તો સૌથી પહેલાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો, UIની કિંમત શોધવા માટે આપણે આ A જે છે એની સામે મૂકી દઈએ, 0 મૂકી દઈશું આપણે, અને ઉપર જે છે -1 -2, નીચે જે છે 1 અને 2. આ રીતે આપણે UIની કિંમત શોધી શકીએ. હવે પાંચમું ખાનું પાડીશું જેમાં લખીશું આપણે FIUI એટલે FI આવૃત્તિ અને UIનો કરીશું આપણે ગુણાકાર તો આપણને મળશે 4×8 -8, 5×5 -5, 12×0 એટલે 0, 2×1 એટલે કે 2, 2×2 એટલે કે 4. FIUI શોધ્યા પછી આપણે સિગ્મા FIUI શોધી કાઢીએ. તો એના માટે શું કરીશું આપણે જે માઇનસવાળા પદો જે છે એનો સરવાળો કરી દઈએ. 8×5 13 તો -13 થાય. 0 નીચે ધન પદો છે એનો આપણે સરવાળો કરી દઈએ તો 2×4 6 થશે. આગળ -13 + 6 નિશાની અલગ અલગ છે બાદબાકી થાય તો આપણને મળશે -7. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા જે છે વર્ગલંબાઈ એ સમાન છે એટલા માટે આપણે પદ વિચલન રીતનો આપણે ઉપયોગ કરીશું.
મધ્યક શોધવાના સૂત્રની અંદર આપણે એની કિંમત 225, સિગ્મા એફ આઈ યુ આઈ માઇનસ 7, સિગ્મા એફ આઈ 25 અને એચની કિંમત આપણે 50 મૂકી દઈએ. આ રીતે કિંમત મૂક્યા પછી આપણે સાદુરૂપ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, અંશમાં 50 છે, છેદમાં 25 છે, તો 25 દૂની 50 થશે, એટલે આપણને મળશે 225 પ્લસ માઇનસ માઇનસ અને 7 ગુણ્યા 2. આગળ સાદુરૂપ આપીએ એનું, તો 7 દૂની 14 થશે, 225 માઇનસ 14 કરીશું તો આપણને મળશે 211. તો આ રીતે આપણે આ જે માહિતી આપણને આપી છે એનું મધ્યક જે છે આપણને 211 મળશે. આગળ સાતમો દાખલો છે. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા એટલે કે ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે PPMમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તો આપણે હવામાં SO2ની સાંદ્રતાનું મધ્યક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, SO2ની સાંદ્રતા જે આપણને આપી છે PPMમાં, એને આપણે વર્ગ તરીકે લખી નાખીએ અને જે આવૃત્તિ આપણને આપી છે એને આપણે FI કહી દઈશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ જે આવૃત્તિ આપણને આપી છે એનો સરવાળો કરી દઈએ તો આપણને મળશે 30. ત્રીજું ખાનું આપણે મધ્ય કિંમતનું પાડીશું. તો સૌથી પહેલો વર્ગ છે 0.00થી 0.04, એનો આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ. તો શું કરીશું, 0.00 વત્તા 0.04, આ બેનો કરીશું સરવાળો તો આપણને મળશે 0.04, અને બે વડે ભાગી કાઢીએ તો આપણને મળશે 0.02. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વર્ગ આપણને આપ્યા છે દરેક વર્ગની વર્ગ લંબાઈ 0.04 છે અને સમાન છે. તો શું કરીશું આપણે, આ બીજા વર્ગની મધ્ય કિંમત શોધવી હોય આપણે તો પ્રથમ વર્ગની મધ્ય કિંમતની અંદર આપણે 0.04 ઉમેરી દઈશું તો આપણને બીજા વર્ગની મધ્ય કિંમત મળશે. એટલે 0.02માં આપણે 0.04 ઉમેરીએ તો આપણને મળશે 0.06. ફરી પાછા એમાં 0.04 ઉમેરીશું તો આપણને મળશે 0.10. ફરી એમાં ઉમેરીએ તો 0.14, તેવી જ રીતે 0.18, છેલ્લા આપણને મળશે 0.22. આગળ ચોથું ખાનું આપણે પાડીશું, જેને કહીશું UI. એ શોધતા પહેલાં અહીંયા જે વર્ગ આપણને આપ્યા છે એ એમાં ધારી લઈએ ધારેલો મધ્યક. તો સૌથી મોટી જે આવૃત્તિ આપણને આપી છે 9, એની સામેની જે મધ્ય કિંમત જે છે એને આપણે વર્ગ તરીકે લઈ શકીએ. આમ તો અહીંયા પણ 9 છે, એની સામેની મધ્ય કિંમત પણ આપણે લઈ શકીએ. તો હું જે છે બેમાંથી એક આપણે લઈ શકીએ. હું 0.10ને એ તરીકે અહીં ધારું છું કે 0.10 જે છે એ ધારેલો મધ્યક છે. ત્યારબાદ ચોથું ખાનું પાડીશું, જેમાં લખીશું આપણે UI બરાબર XI માઇનસ C અપોન H. તો એના માટે શું કરીશું આપણે, અહીંયા તમે જુઓ, સૌથી પહેલાં જે A જે છે એની સામે મૂકી દઈશું આપણે 0 મૂકી દઈશું, ત્યારબાદ ઉપર -1 -2, નીચે જઈશું આપણે 1, 2 અને 3. જેટલા ખાના હોય એટલા ખાના આપણે પૂરા કરવા પડે. ઉપર 2 ખાના છે 0ની ઉપર, એટલે -1 -2 લખીશું. 0 નીચે 3 ખાના છે એટલા માટે આપણે 1, 2, 3 લખીશું. આગળ છે પાંચમા ખાનામાં આપણે FI UI કરીશું. આવૃત્તિ અને UIનો ગુણાકાર થાય એટલે આપણને મળશે 4 - -2 એટલે -8, 9 - -1 -9, 9 - 0 0, 2 - 1 2, 4 - 2 8 અને 2 - 3 6. આ રીતે FI UI શોધ્યા પછી આપણે એનો સરવાળો કરી દઈએ, એટલે સિગ્મા FI UI, તો માઇનસનો સરવાળો કરીશું આપણે -8 - 9 એટલે આપણને મળશે -17. ધનનો સરવાળો કરી દઈએ, ધન પદોનો 2, 8, 6 એટલે કે 16 મળશે આપણને. નિશાની અહીંયા અલગ અલગ છે, બાદબાકી થશે એટલે આપણને મળશે -1. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું અને આ સૂત્રની અંદર એની કિંમત 0.10, સિગ્મા FI UI -1, સિગ્મા FI 30 અને H એટલે કે વર્ગ લંબાઈ જે અહીંયા આપણને આપી 0.04, અહીંયા આપણે આ રીતે મૂકી દઈએ. કિંમતો મૂક્યા પછી આગળ એનું આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા તમે જુઓ 0.10 લખીશું, પ્લસ માઇનસ માઇનસ 1/30, અહીંયા 0.04 છે, પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો પોઈન્ટ કાઢ નાખવા હોય આપણે તો છેદમાં આપણે 100 મૂકીશું. આગળનું સાદુરૂપ આપણે આપીએ તો 1 - 4 4 થાય અને 30 - 100 3000 થાય. આગળ સાદુરૂપ આપીએ, 0.10 0.10 લખી નાખીએ, 4/3000 કરીશું તો આપણને મળશે 0.001. હવે આપણે 0.10 - 0.001 કરીશું તો આપણને મળશે 0.099. તો આ રીતે અહીંયા જે માહિતી આપણને આપી છે
એનું મધ્યક થશે 0.099 પીપીએમ, એટલે હવામાં SO2ની સાંદ્રતા જે છે એનું મધ્યક 0.099 પીપીએમ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો 8મો ગણીશું. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગેરહાજર દિવસોની સંખ્યા આપણને વર્ગ તરીકે આપણને આપી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એને આપણે આવૃત્તિ તરીકે દર્શાવીશું. તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીની સંખ્યા જે કુલ આપણને 40 આપણને આપી છે અહીંયા લખી નાખીએ આપણે સિગ્મા FI બરાબર 40. આમ પણ આપણે આનો સરવાળો કરીશું આવૃત્તિનો તો આપણને 40 મળશે. ત્યારબાદ આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ. XI કહીશું આપણે એને. તો સૌથી પહેલો વર્ગ છે 0 થી 6, તેની મધ્ય કિંમત 3 થશે. કઈ રીતે આવશે? 0 વત્તા 6 થાય અને 6 ભાગ્યા 2 કરીશું તો આપણને 3 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વર્ગ જે આપણને આપ્યા છે એ અસતત છે, કન્ટિન્યુઅસ વર્ગ નથી. એટલે આપણે શું કરવું પડશે? દરેક વર્ગની મધ્ય કિંમત આપણે અલગ અલગ શોધવી પડશે. બીજો વર્ગ છે 0 થી, બીજો વર્ગ છે 6 થી 10, તો 6 વત્તા 10 કરીશું તો 16 મળશે અને 16 ભાગ્યા 2 કરીશું તો આપણને 8 મળશે. તેવી જ રીતે ત્રીજા વર્ગની મધ્ય કિંમત આપણને 12 મળશે, ચોથા વર્ગની 17, પાંચમાની 24, છઠ્ઠાની 33 અને સાતમાની આપણને 39 મધ્ય કિંમત મળશે. ત્યારબાદ આપણે આ જે મધ્ય કિંમત આપણને આપી છે એમાંથી આપણે કોઈપણ એકને ધારી લઈશું, જેને કહીશું આપણે ધારેલો મધ્યક કહીશું. તો અહીંયા વચ્ચે વચ્ચે સંખ્યા જે છે એ 17 છે, તો એટલા માટે 17 બરાબર આપણે એ ધારી શકીએ. હવે અહીંયા વર્ગની વર્ગલંબાઈ અલગ અલગ છે, એટલા માટે આપણે ધારેલા મધ્યકની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો એના માટે આપણે ચોથું ખાનું પાડીશું, જેને કહીશું DI. DI બરાબર XI માઇનસ A. આ બધા XI છે, એમાંથી આપણે A એટલે કે 17 બાદ કરીશું. 3 માઇનસ 17 -14 મળશે, 8 માઇનસ 17 -9, 12 માઇનસ 17 -5, 17 માઇનસ 17 0, 24 માઇનસ 17 7, 33 માઇનસ 17 16, 39 માઇનસ 17 કરીશું તો આપણને 22 મળશે. હવે આપણે FI DI શોધી કાઢીએ, એટલે FI અને DIનો કરીશું ગુણાકાર તો આપણને FI DI મળશે. 11 × -14 -154, 10 × -9 -90, 7 × -5 -35, 4 × 0 0, 4 × 7 28, 3 × 16 48, 1 × 22 22. હવે આપણે સિગ્મા FI DI શોધીશું. આ જે માઇનસ જે છે એનો સરવાળો કરી દઈએ તો આપણને મળશે -279. આ જે ધન સંખ્યા જે છે એનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 98. અહીંયા નિશાની અલગ 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 છે એટલા માટે બાદબાકી થશે. -279 +98 કરીશું તો આપણને મળશે -181. હવે આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું. તેનો સૂત્ર મૂકીશું આપણે. X̄ બરાબર A + સિગ્મા FI DI ભાગાકારમાં સિગ્મા FI. આ સૂત્રની અંદર Aની કિંમત 17, સિગ્મા FI DI -181, સિગ્મા FI ની કિંમત આપણે 40 મૂકીશું. ત્યારબાદ એનું આગળ આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, 181 / 40 કરીશું તો આપણને મળશે 4.525. 17 - 4.525 બાદબાકી કરીશું તો આપણને મળશે 12.475. એટલે આપણે પોઈન્ટ પછી 2 સંખ્યા લખીશું તો 5ને આપણે કાઢી નાખીશું તો આગળ જે છે એક ઉમેરવો પડે, તો 7ને બદલે 8 થઈ જશે. એટલે આપણને મળશે X̄ બરાબર 12.48. એટલે અહીંયા જે વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે એ વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.48 દિવસ છે. આગળ 9મો દાખલો છે. એક કોષ્ટક આપણને આપ્યું છે અને એ કોષ્ટક ઉપરથી આપણે સાક્ષરતાનો દરનો મધ્યક શોધવાનો છે. તો અહીંયા સાક્ષરતા દર ટકામાં આપણને આપેલા છે તો આપણે એને વર્ગ તરીકે લઈ લઈએ. શહેરની સંખ્યા પણ આપી છે એને આપણે આવૃત્તિ કહી દઈએ. સૌથી પહેલાં આપણે એનો સરવાળો કરી દઈશું તો આપણને મળશે 35. એટલે કે અહીંયા કુલ 35 શહેર છે, સંખ્યામાં પણ આપણને આપેલું છે 35 શહેરોની અંદર. વિદ્યાર્થી મિત્રો, આગળ મધ્યક શોધવા માટે આપણે ત્રીજું કોલમ પાડીશું, જેને કહીશું મધ્ય કિંમત XI.
તો સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ. 45 વત્તા 55ની મધ્ય કિંમત 50 થશે. તેવી જ રીતે 55 અને 65ની મધ્ય કિંમત 60 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે, એટલા માટે આપણે દરેકમાં 10 ઉમેરી દઈશું તો આપણને બાકીના જે વર્ગ જે છે એની મધ્ય કિંમત આપણને મળશે. હવે આપણે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ, જેને કહીશું ધારેલો મધ્યક કહેવાય. અહીંયા સૌથી મોટી આવૃત્તિ 11 છે, તો 11ની સામેની જે મધ્ય કિંમત જે છે એને આપણે ધારી શકીએ એ તરીકે, એટલે 70 બરાબર એ આપણે લઈ શકીએ. હવે આપણે ચોથું કોલમ પાડીશું, જેને કહીશું UI બરાબર XM-C/H. તો શું કરીશું આપણે એ શોધવા માટે, જે આપણે ધારેલો મધ્યક જે છે એની સામે જે છે એને આપણે 0 કહી દઈશું. 0ની ઉપર -1 -2, નીચે આપણે +1 +2 લખી નાખીશું. ત્યારબાદ આપણે FI અને UIનો કરીશું ગુણાકાર. તો 3 × -2 તો -6, 10 × -1 -10, 11 × 0 0, 8 × 1 8, અને 3 × 2 તો આપણને 6 મળશે. હવે આપણે સિગ્મા FI UI કરી કાઢીએ, તો આ જે માઇનસ જે છે એનો સરવાળો કરીશું તો આપણને મળશે -16. આ ધન સંખ્યા છે એનો સરવાળો કરીશું તો આપણને મળશે 14. -16 + 14 તો આપણને મળશે -2. હવે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું. આપણે X̅ A+σFi UI ·σFi×H, અને આ સૂત્રની અંદર એની કિંમત 70, σFi UI ની કિંમત -2, σFi ની કિંમત 35, અને એચ વર્ગ લંબાઈની કિંમત આપણે 10 મૂકીશું. કિંમતો મૂક્યા પછી આપણે સાદરૂપ આપી દઈએ. તો અહીંયા તમે જુઓ -2 35 એટલે 7×5=35 કહેવાય, 10 એટલે 5×2=10. આગળ એનું સાદરૂપ આપણે આપીએ તો અંશમાં 5 છે, છેદમાં 5, બંને કેન્સલ થશે. 2×2=4 તો -4, અને ભાગાકારમાં 7 તો -4/7 કરીશું, 4/7 તો આપણને મળશે 0.57 ±. 70 - 0.57 કરીશું તો આપણને મળશે 69.43. એટલે અહીંયા જે આપણને માહિતી આપણને આપી છે, તો એમાં આપેલ શહેરોમાં સાક્ષરતા દરનો મધ્યક જે છે એ 69.43% થાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 14.1ના દાખલા 5-9 પૂરા કર્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 14.2ની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.